ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા વર્ષ 2020-21ની આકર્ષક લવાજમ યોજના. ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 10 જૂન બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દેશભરમાંથી 1 જૂનથી અનલોક 1 અંતર્ગત લોકડાઉન મહદ અંશે હટાવી લેવામાં આવ્યું છે, પરંતુ અનલોક 1ની છૂટછાટો ખૂબ જ જોખમી સાબિત થઈ રહી છે. સમગ્ર દેશમાં અનલોક 1ના છેલ્લા 10 દિવસમાં કોરોનાના 1,70,000થી વધુ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 2,77,000 કેસ નોંધાયા છે, જે પૈકીના 1,70,000થી વધુ એટલે કે કુલ કેસના 60%થી વધુ કેસ છેલ્લા 10 દિવસમાં નોંધાયા છે. ગુજરાતમાં સ્થિતિ ખૂબ જ ભયજનક છે. રાજ્યમાં અનલોક 1ના છેલ્લા 10 દિવસમાં કોરોનાના 4,250 કેસ નોંધાયા છે, ઉપરાંત 10 દિવસમાં 275 લોકોના મૃત્યુ થયા છે. જાપાનની જાણીતી રિસર્ચ સંસ્થા નોમુરાએ એક સર્વે કર્યો છે, જે મુજબ લોકડાઉનમાં છૂટછાટ પછી કોરોનાના કેસ વધવાનું સૌથી વધુ જોખમ ધરાવતા 15 દેશોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં બેકાબુ થઈ ગયેલા કોરોનાના સંક્રમણને રોકવા ફરી લોકડાઉન લાગુ કરવામાં આવે તેવી અટકળો મજબૂત બની છે. જામનગરમાં ગઈકાલે સૈયદફળી ચાંદીના તાજિયા પાસે ઘાંચીવાડ વિસ્તારના 60 વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આજે તેમના 55 વર્ષીય પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં વધુ 1 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ 67 કેસ થઈ ગયા છે. કોરોના સંક્રમણને પગલે લોકડાઉનમાં આંતરરાજ્ય પરિવહન પ્રતિબંધિત હતું. રાજ્યોની બોર્ડર સીલ કરવામાં આવી હતી, પરંતુ અનલોક 1માં આંતરરાજ્ય પરિવહનને છૂટ મળતા રાજ્યોની બોર્ડરો ખુલી ગઈ હતી. દરમિયાન રાજસ્થાન અને ગુજરાત રાજ્ય વચ્ચે આવેલ રતનપુર બોર્ડર ફરીથી સીલ કરી દેવામાં આવી છે. કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગરમાં ગઈકાલે મોસમનો પહેલો વરસાદ થયા પછી આજે પણ ઝાપટું આવ્યું હતું. થોડીવાર ઝરમર વરસાદ પછી તડકો નીકળતા ઉઘાડ થયો હતો. શહેરમાં સતત 2 દિવસથી મેઘરાજા સંતા કુકડી કરતા હોય તેવી લાગણી લોકોને થઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં અંદાજે 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટાને કારણે 1.5થી 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.